નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા, જ્ઞાન સ્વરૂપ જીકે ઇન ગુજરાતીની યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો મિત્રો આપે હજુ અમારી જ્ઞાન સ્વરૂપ જીકે ઇન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરવા માટે યુટ્યુબની અંદર જ્ઞાન સ્વરૂપ જીકે ઇન ગુજરાતી લખી પહેલી જ ચેનલ આવશે, એ ચેનલની બાજુમાં આવેલી રેડ બટન છે એટલે તેના પર ક્લિક કરો. તેની બાજુમાં આવેલી બેલ જેવી નિશાની છે તેના પર ક્લિક કરો, જેથી કરીને વખતો વખતના મેસેજ આપને મળતા રહેશે આપના ફોનમાં. 3 માર્ચ એટલે વિશ્વ વન્યજીવ દિવસ સ્પેશિયલ. મિત્રો, આ વર્ષે સમગ્ર રાષ્ટ્રનો વિશ્વ વન્યજીવ દિવસ ગીર ખાતે યોજાનાર છે, એટલે કે સાવજનું ઘર જે ગણાય છે, એશિયાઈ સિંહોનો જે વિસ્તાર ગણાય છે ત્યાં યોજાનાર છે. તો જોઈએ એ સંદર્ભે એક સ્પેશિયલ રજૂઆત. 3 માર્ચ વિશ્વ વન્યજીવ દિવસ અંતર્ગત વાત કરીએ તો 20 ડિસેમ્બર 2013 રોજ યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં આ દિવસ ઉજવવાનો નિર્ણય લેવામાં આવેલો. સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં ઠરાવ કરી ને 3 માર્ચને વિશ્વ વન્યજીવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલું. આ દિવસ ઉજવવાનો ઉદ્દેશ વન્યજીવોના અસ્તિત્વને ટકાવવા માટેના પડકારોનો ઉકેલ લાવવા, આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને વ્યક્તિગત ધોરણે સઘન પ્રયાસો કરવામાં આવશે તે રહેલો છે. જાણીએ આ સંદર્ભે ગુજરાતની કેટલીક વન્ય વિસ્તાર અને પ્રાણીઓ સૃષ્ટિની હકીકત. તો દેશના કુલ વન વિસ્તાર પૈકી 4-2 ગણો એટલે કે 8% વિસ્તાર વન્ય પ્રાણી ગુજરાત ધરાવે છે. ગુજરાત રાજ્યના 17,330 ચોરસ કિલોમીટર વિસ્તારમાં 4 રાષ્ટ્રીય ઉદ્યાનો, 23 અભયારણ્યો અને 1 કન્ઝર્વેશન રિઝર્વ સેન્ટર આવેલા છે. આજે ગુજરાતમાં 513 પ્રકારની પ્રજાતિઓના પક્ષીઓ, 114 જાતિના સરીસૃપોની પ્રજાતિ અને 7,000થી વધારે જાતિના કીટકો જોવા મળે છે. તેમજ 111 પ્રકારના સસ્તન પ્રાણીઓની પ્રજાતિ પણ ગુજરાતમાં મળી આવે છે. આ તમામના સંરક્ષણ માટે ગુજરાત રાજ્ય વન વિભાગ સતત કાર્યરત છે. વર્ષ 2018ના 3 માર્ચના રોજ ઉજવવામાં આવનાર વન્યજીવ દિવસનો વિષય એટલે કે થીમ રાખવામાં આવી છે, મોટા શિકારી વન્યજીવો ભયના ઓથાર હેઠળ છે, તેઓને ભયના ઓથાર હેઠળથી દૂર કરવા માટેના સઘન પ્રયાસો છે એ આ થીમ અંતર્ગત કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે. આવા પ્રાણીઓ જેને આપણે હિંસક પ્રાણીઓ કહીએ છીએ, તેઓ કોઈને કોઈ કારણોસર હિંસાના મુખમાં હોમાઈ રહ્યા છે. ક્યાંક ચામડું લેવાના ઉદ્દેશથી, તો ક્યાંક નખ લેવાના ઉદ્દેશથી, તો વળી ક્યાંક તેના અન્ય ઉપયોગથી સતત તેની હિંસા થઈ રહી છે. તો તેને બચાવવા માટેના પ્રયત્ન થાય તે જરૂરી છે. માણસની ઘણી પ્રવૃત્તિને કારણે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ પેદા થઈ છે અને તેને કારણે પણ આવા પ્રાણીઓને સહન કરવું પડે છે. આવા પ્રાણીઓના અસ્તિત્વને ટકાવી રાખવા માટે પ્રાણીઓ પ્રત્યેની જાગૃતિ હોવી એ અત્યંત આવશ્યક છે. તેથી આ પ્રયાસ વ્યક્તિથી માંડી અને રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરે થાય તે અતિ આવશ્યક રહેશે. આ દિવસની રાષ્ટ્રીય સ્તરની ઉજવણી ગીર ખાતે થઈ રહી છે, ત્યારે ગીરમાં આયોજિત થનાર વન્યજીવ દિવસની ઉજવણીમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી હાજર રહેશે. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી શ્રી ડૉક્ટર હર્ષવર્ધન પણ હાજર રહેશે. સમગ્ર કાર્યક્રમનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે કરાશે અને ખાસ અતિથિ તરીકે પર્યાવરણ મંત્રી ડૉક્ટર હર્ષવર્ધન ત્યાં આવશે. આ કાર્યક્રમમાં રાજ્યમાં સિંહ, દીપડા, રીંછ, ઘુડખર, કાળિયાર અને અન્ય પ્રાણીઓની સંખ્યામાં વધારો થાય તે માટેના પ્રયાસો કરવા પર ભાર મૂકાશે. આ કાર્યક્રમમાં રાજ્ય વનમંત્રી ગણપતભાઈ વસાવા તેમજ રાજ્યમંત્રી રમણભાઈ પાટકર પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત વરિષ્ઠ વન અધિકારીઓ, વાઇલ્ડ લાઇફ વોર્ડન્સ તથા સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહેશે. પર્યાવરણ જાગૃતિ માટે વિવિધ દિવસોની ઉજવણી થાય છે, તેના પર એક નજર કરીએ તો 3 માર્ચ વિશ્વ વન્યજીવ દિવસ, 21 માર્ચ વિશ્વ વન દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, જુલાઈ માસ વન મહોત્સવ, 2-9 ઓક્ટોબર વન્યપ્રાણી સપ્તાહ, 4 ઓક્ટોબર વન્યપ્રાણી દિવસ અને 29 ડિસેમ્બર જે જૈવ વિવિધતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. દેશમાં વન્યજીવોને બચાવવા માટે 490 અભયારણ્યો, 89 જેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો અને 13 જેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો છે એ તૈયાર કરવામાં આવેલો છે. હવે આપણી ફરજ એ રહેશે કે પ્રાણીઓ છે એને કઈ રીતે વધારે સુરક્ષિતતા પૂરી પાડવી અને એ પ્રાણીઓ છે એ આપણી સૃષ્ટિ સાથે તાલમેલ મિલાવી અને સતત ને સતત ભવિષ્યની પેઢી માટે એ મળતા રહે એ પ્રકારે આપણે તેનું સંરક્ષણ અને તેનું સંવર્ધન કરીએ એ આ તકે ખૂબ જ સુલેહભર્યું રહેશે. જોઈએ મિત્રો આજનો સવાલ.
ત્રીજી માર્ચને વિશ્વમાં ક્યા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો મિત્રો, કેવો લાગ્યો આપને આ દિન વિશેષ અને લાઇમલાઇટ અંતર્ગત વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઇક કરો, તેને શેર કરો અને પરીક્ષાની તૈયારી કરતા મિત્રો સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.